આજરોજ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી જે યાદી બહાર પાડવામાં આવી છે અને ડૉક્ટર અનિલ પટેલ દ્વારા જે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે આજરોજ વલસાડમાં 14 નવા કેસ નોંધાયા છે, તો 2 લોકોના મૃત્યુ છે અને આજે 9 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. વલસાડ તાલુકાની વાત કરીએ તો 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, બંને પુરુષના કેસ પોઝિટિવ આવ્યા છે. વલસાડ તાલુકાના કોરીવાડ હનુમાન ભાગડા ખાતે 43 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે, તો વલસાડની શિવકૃપા આઝાદ ચોક ખાતે 60 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી જે ડિસ્ચાર્જ થયા છે એમાં વલસાડના ભગોદના 50 વર્ષીય પુરુષને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી વલસાડમાં 122 લોકો હોમ ક્વોરન્ટાઇન છે, 22 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન છે, પ્રાઇવેટ ફેસિલિટીમાં 85 લોકો ક્વોરન્ટાઇન છે અને 229 લોકો કુલ વલસાડ તાલુકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. વલસાડમાં અત્યાર સુધી 214 કેસ નોંધાયા છે, 92 લોકો દાખલ છે, 106 લોકોને ડિસ્ચાર્જ મળી ચૂક્યો છે અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મૃત્યુ વલસાડ તાલુકામાં એનો દર સૌથી વધારે છે. 16 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જે પ્રમાણેની કાર્યવાહી છે સિવિલની અને એની સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલને ફેસિલિટી આપવામાં આવી છે એમાં પણ હજી વધારો થઈ રહ્યો છે.